અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। बदावनी हकीकत एवी छे के भरूच तालुकाना कविठा गाम में रहता नरेश वसावा ने तेनी पत्नी ना चारित्र उपर शक हतो। वर्ष 2015 ना रोज ते तेना त्रणेय बाळकों ने चालो केनाल पर मगर जोवा लई जाओ तेम कही घरे थी लईने निकली जाय छे। रस्ता में एक खेतर में आवेला अवावर कूवा में त्रणेय बाळकों ने धक्को मारी फेंकी दे छे, पण सदनसीबे राहुल नामनो एक बाळक लाकड़ाना टीकाथी बची जाय छे। नरेश कूवा में उतरी तेने फरी कूवा में नाखी दे छे, પણ તેનો બચાવ થાય છે। નરેશ તેના કૂવામાં ડૂબેલા બે પુત્રોના મૃતદેહો અને રાહુલ સાથે ઘરે પરત આવે છે અને બંને મૃતકોના અંતિમ સંસ્કાર કરી નાખે છે। નરેશના સસરાને અજુગતું લાગતા તેમણે રાહુલની પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના જણાવી હતી, જેથી નરેશ વસાવા સામે નબીપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો। આ કેસ ભરૂચની સેશન્સ કોર્ટમાં જજ એમ એસ સિદ્દીકી સમક્ષ ચાલી ગયો હતો, જેમાં સરકારી વકીલ રૂગેશ દેસાઈની દલીલો માન્ય રાખી કોર્ટે આરોપી નરેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી છે। નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામ કવિઠામાં એક શખ્સ નામે નરેશભાઈ સોમાભાઈ વસાવા એના ત્રણ બાળકોને કેનાલ ઉપર મગર જોવા લઈ જવું એવા બહાને ત્રણેય છોકરાઓને લઈને ગયેલો અને ગામની સીમમાં આવેલા એક ખેતર અવાબડું જગ્યાએ આવેલું હતું એમાં એક ઊંડા કૂવામાં એ ત્રણે ત્રણને જો અંદર કંઈ બતાવો એમ કરીને છોકરાઓ જેવા જોવા નમે છે તે વખતે તે લોકોને ધક્કો મારીને એ નાખી દે છે। ત્યારબાદ બીજે દિવસે સવારે જે મૃત બાળકો હોય છે એનો અગ્નિસંસ્કાર કરાવી દે છે અને ત્યાર પછીથી આ નરેશના નાના નામે રણજીતભાઈ દુલારભાઈ વસાવા એમને કંઈક શંકા જાય છે એટલે એ ધીમે રહીને આ રાહુલને પૂછે છે, બચી ગયેલ છોકરો રાહુલ જે છે એને પૂછે છે કે ખરેખર શું થયું। તે વખતે રાહુલ આખી બિનાની જાણકારી આપે છે, એના આધારે રણજીતભાઈએ આ ફરિયાદ નોંધાવેલી। આ ફરિયાદ નોંધાઈ એની તપાસ થઈ ચાર્જશીટ થયા પછી કેસ કમિટ થઈને સેશન કોર્ટમાં સેશન કેસ નંબર 13/2016 ચાલવા પર આવેલ, જેમાં સરકારી વકીલ તરીકે આ કેસ મને ફળવાતા હું તેમાં હાજર થયેલો અને આ કેસ મેં ચલાવેલો। આ કેસ ચોથા એડિશનલ સેશન જજ શ્રી એન એસ સિદ્દીકી સાહેબની કોર્ટમાં ચાલી જતા એમણે આરોપી નરેશ વસાવાને ભારતીય દંડ સંહિતાની કલમ 302 એ હેઠળ આજીવન કારાવાસની સખત કારાવાસની સજા ફરમાવી છે તથા કલમ 307 હેઠળ એને 10 વર્ષની સખત કારાવાસની સજા ફરમાવી છે તથા એ જ કાયદાની કલમ 201 કે જે પુરાવો નાશ કરવા અંગેની છે તે હેઠળ 3 વર્ષની સખત કારાવાસની સજા ફરમાવી છે અને આ તમામે તમામ સજાઓ એક સાથે ભોગવવા માટેનો હુકમ કરેલ છે।